નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ યુટ્યુબ ચેનલ શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો જે થકી અમારી નવા વિડીયોઝ છે એ તમારા સુધી પહોંચી રહે તે અપેક્ષા સાથે વિદ્યાર્થી મિત્રો હું ચંદ્રેશ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખાસ ચેપ્ટર નંબર છ માં આજે બેરોજગારી ચેપ્ટર નંબર છ ની અંદર બેરોજગારીની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ એક પ્રશ્ન છે એ બાકી છે ત્યારબાદ આપણું ચેપ્ટર છે એ પરિપૂર્ણ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પાંચ ચેપ્ટર છની અંદર પ્રશ્ન નંબર પાંચ ખાસ આપણે જોવાનો છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ છે એ ખૂબ વેરી મોસ્ટ આઈએમબી છે અને ત્રણ માર્કનો છે તો બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણએ કોને શ્રી રાજકૃષ્ણએ રજૂ કરેલા જે માપદંડો છે એ ખાસ છે વિદ્યાર્થી મિત્રો જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો માપદંડો કેટલા છે તો કે ચાર માપદંડો છે સમય આવક સંમતિ અને ઉત્પાદકતા તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત સમય આવક સંમતિ અને ઉત્પાદકતા વિદ્યાર્થી મિત્રો આ ચારે ચાર બહુ મહત્ત્વના છે સમય આવક સંમતિ અને ઉત્પાદકતા ચાર માપદંડો કોને આપેલા છે તો શ્રી રાજકૃષ્ણએ આપેલા છે તો આપણે ફર્સ્ટ પેલો આપણે પોઈન્ટ જોતું તો સમય પેલો પોઈન્ટ એનો જોશું કામ કરવાની ઈચ્છા અને શક્તિ ધરાવતી વ્યક્તિને જો ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા અને શક્તિ છે એ વ્યક્તિ પોતે ધરાવે છે પણ એના બે પોઈન્ટ આપ્યા કેવી રીતના કેટલી કલાક મુજબ તો પેલો પોઈન્ટની અંદર છે આપેલું છે જો અઠવાડિયામાં અઠ્યાવીસ કલાક કે તેથી ઓછા કલાકમાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તે કેવી બેરોજગારી કહેવાય છે તીવ્ર બેરોજગારી કહેવાય છે કેટલી કલાક તો કે કલાક પણ કામ મળે તો તે તીવ્ર બેરોજગારી તરીકે આપણે ગણીએ છીએ બીજો જો અઠવાડિયામાં અઠ્યાવીસ કે બેતાલીસ કલાક માટે કામ મળે તો તેને ઓછી બેરોજગારી તીવ્ર ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે જો અઠવાડિયામાં અહીંયા અઠ્યાવીસ કલાક હતું અહીંયા બેતાલીસ કલાક લાગી ગયું એટલે આ કેવી થઈ તીવ્ર બેરોજગારી કહેવામાં આવે છે જો અઠવાડિયામાં અઠ્યાવીસથી ચોવીસ કલાક માટે કામ મળે તો તેની બેરોજગારી ઓછી તીવ્ર છે એમ કહી શકાય છે નંબર બે આવક પેલો પોઈન્ટ જો વ્યક્તિને તેના કામમાંથી કેટલી ઓછી આવક મળે કે જેથી પોતાના પરિવારનું ભરણપોષણ ન કરી શકે તો તે આવકની દ્રષ્ટિએ કેવો ગણવામાં આવે છે બેરોજગાર ગણવામાં આવે જો ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો કે જો વ્યક્તિ તેના કામકાજમાંથી જે શ્રમ કરે છે બરાબર એના કામકાજમાંથી ઓછી આવક મળે કે જેથી પોતાના પરિવારનું ભરણ પોષણ પણ કરી નથી શકતા તો તેને તે દ્રષ્ટિએ આપણે કેવું ગણવામાં આવે છે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણી શકીએ છીએ ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં આવક બેરોજગારી વધુ પ્રમાણની અંદર ખાસ આપણે જોઈ શકીએ છીએ સૌથી વધારે ક્યાં જોઈએ છીએ તો કે ગ્રામીણ વિસ્તારની અંદર આપણે આવી બેરોજગારી છે જોઈ શકીએ છીએ દાંતો તરીકે એટલે ઉદાહરણ તરીકે દાખલા તરીકે જેમ કે એક વ્યક્તિને તેના પરિવારના ભરણ પોષણ માટે મહિને રૂપિયા ચાલીસ હજારની જરૂરિયાત હોય કેટલા રૂપિયાની એક મહિને તો કે ચાલીસ હજાર રૂપિયાની જરૂરિયાત છે પણ પોતે પ્રવર્તમાન એટલે વર્તમાન સમયની અંદર પોતે કેટલું કમાય છે કામમાંથી તો કે પચીસ હજાર રૂપિયા કમાય છે બરાબર પચીસ હજાર રૂપિયા કમાય છે વિદ્યાર્થી મિત્રો તો કેટલું ઘટ આવી છે વિદ્યાર્થી મિત્રો પચીસને પાંત્રીસ ત્રીસ ને દસ ચાલીસ એટલે વિદ્યાર્થી મિત્રો પંદર હજાર રૂપિયાની ખોટ છે નહીં તો પંદર હજાર રૂપિયા ક્યાંથી કાઢે તો કે એને વર્તમાનમાં એને પોતાને ચાલીસ હજાર રૂપિયાની એને ખર્ચ છે તો વર્તમાનમાં એ કેટલું કમાય છે એમ તો કે એ ખાસ છે પચીસ હજાર રૂપિયા કમાય છે તેથી ઓછી આવક મળતી મળતી હોય તો તે કેવો ગણવામાં આવે છે આવક બેરોજગાર તરીકે આપણે ઓળખીએ છીએ પ્રવર્તમાન કામમાંથી રૂપિયા પચીસ હજાર કે તેથી ઓછી આવક મળતી હોય તો તેને શેના તરીકે ઓળખીએ છીએ તે આવક બેરોજગાર છે ખાસ ગણવામાં આવતો હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો મુદ્દો છે સંમતિ જો વ્યક્તિને તેની લાયકાત પ્રમાણે કામ ન મળે શું કીધું છે કે જો વ્યક્તિને તેની લાયકાત મુજબ જો કામ ન મળે તો ઓછી લાયકાતવાળું કામ અન્ય કામ સ્વીકારવું પડે છે જો વિદ્યાર્થી મિત્રો એની લાયકાત મુજબનું કામ ન મળે આજ સપોઝ કે એન્જિનિયર છે તો એને કામદાર તરીકે કામ કરવું પડે સી એ છે તો એને ઓફિસ બોય તરીકે કામ કરવું પડે છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ તમે જોજો કે લાયકાત પ્રમાણેનું કામ ન મળે તો તેને ઓછી લાયકાતવાળું કામ પણ છે એને પોતાને સ્વીકારી લેવું પડે છે આ પ્રકારના કામમાંથી તેને ઓછી આવક મળતી હોય છે તેથી તે અર્ધ બેરોજગારી તરીકે આપણે ઓળખીએ છીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો અર્થ લખાઈ ગયું છે અહીંયા અર્ધ બેરોજગારી ખાસ આવે છે વિદ્યાર્થી મિત્રો જોજો અર્ધ બેરોજગારી કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો જોશું આપણે તો જેમ કે એન્જિનિયરને કામદાર તરીકે પણ છે વિદ્યાર્થી મિત્રો કામ કરવું પડતું હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણા પ્રશ્નનો છેલ્લો મુદ્દો આપણે જોઈશું તો કે ઉત્પાદકતા શ્રમિકને જે વાસ્તવિક ઉત્પાદકતા હોય તેના કરતાં ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો તે ઉત્પાદન તેની વાસ્તવિક ઉત્પાદકતા કરતાં પણ કેવું આપણે ગણીએ છીએ ઓછું ગણીએ છે જો ફરી વખત વિદ્યાર્થી મિત્રો જોજો આપણે શ્રમિકને જે વાસ્તવિક ઉત્પાદકતા હોય શું કીધું છે શ્રમિકને જે વાસ્તવિક ઉત્પાદકતા હોય જેટલું ઉત્પાદન કરે છે એ તો આપણને ખ્યાલ જ છે કે વાસ્તવમાં કેટલું ઉત્પાદન તો કે આટલું થાય છે પરંતુ તેના કરતાં તે ઓછી ઉત્પાદકતાએ કામ કરતું હોય શું કીધું છે વાસ્તવિક ઉત્પાદકતા એની વધુ છે પણ હવે તો કે ઓછી ઉત્પાદકતા એ કામ છે કરવું પડતું હોય તો તેનું ઉત્પાદન તેની વાસ્તવિક ઉત્પાદકતા કરતાં પણ કેવું આપણે હશે ઓછું હશે તેમ કહી શકીએ છીએ ઉદાહરણ તરીકે જોઈએ આપણે જેમ કે કોઈ એક વ્યક્તિને કોઈ એક વ્યક્તિને તેની ક્ષમતા અનુસાર કોઈ એક વ્યક્તિને તેની ક્ષમતા અનુસાર એક દિવસમાં કોઈ એક વ્યક્તિને તેની ક્ષમતા અનુસાર એક દિવસમાં કેટલું કમાતી હોય છે તો કે પાંચ હજાર રૂપિયા કમાતી કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની ક્ષમતા અનુસાર એક દિવસની અંદર પાંચ હજાર રૂપિયા કમાતી હોય પરંતુ તેને રૂપિયા દસ હજાર મળે તેટલું કામ મળે છે જો વિદ્યાર્થી મિત્રો એને દસ હજાર રૂપિયા જેટલું કામ મળી શકે છે નથી મળતું એમને પણ એની કમાવાની ક્ષમતા કેટલી છે પાંચ હજાર રૂપિયા છે પણ એને પરંતુ દસ હજાર રૂપિયાનું કામ મળે તો એ કરવા જશે તો કે હા એ પોતે શું કરશે પોતે પ્રયત્ન કરશે બરાબર એટલે ઉત્પાદકતામાં શું થાય વિદ્યાર્થી મિત્રો વધારો થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ચારે ચાર પોઈન્ટ છે એ પરિપૂર્ણ કરી લીધા અને ખાસ આપણું ચેપ્ટર પણ છે વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણ થઈ ગયું છે તો છેલ્લો પ્રશ્ન આપણો બાકી તો શ્રી રાજકૃષ્ણએ આપેલા માપદંડો સમય આવક સંમતિ અને ઉત્પાદકતા બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે ખાસ એક નોંધ છે વિદ્યાર્થી મિત્રો એ પણ જોઈ જોઈ તમે કે તમારા બધા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો એ ફેરબુકની અંદર છે એ લખી લેજો અને શાંતિપૂર્વક છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તૈયારી કરજો શાંતિથી પ્રશ્ન બધા વાંચી લેજો બરાબર વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ વીએસ ક્યુ ટેક્સ્ટબુકની અંદર આપેલા છે ખાસ વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવા ચેપ્ટરમાં મળશું વસ્તી ચેપ્ટર નંબર સાત જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો